नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। आज आप धोरण 8 विषय सामाजिक विज्ञान के जेमा आप नेक्स्ट 3 लेक्चर अभ्यास करी गया था। पहला पाठनो आज लेक्चर नंबर 4 बंगाल में अंग्रेजों वेपारी संस्थान तरफ बंगाल अंदर अंग्रेजों जी पग मूको पीछे धीमे धीमे वेपार की शुरुआत करी एनी बात आप कि अंग्रेजों बंगाल में पोता प्रथम कोठी ईस्वीसन 1651 में स्थापित की। याद रखा कि अंग्रेजों पोता वेपार मथक की स्थापना बंगाल अंदर करी बराबर, तो कई पहला सौ प्रथम कोठी की स्थापना कई साल में करी, तो कि 1651 में। ईस्वीसन 1717 में सम्राट फरूक शिखरे तेमने बंगाल बिहार और ओडिशा में मुक्त व्यापार करने की मंजूरी आपी। मुक्त व्यापार करवो एटले कोईपण जातनो टैक्स भरवानो नहीं, एवी रीते छूटाई गई। अने कलकत्ता एटले कोलकातानी आसपासना अन्य क्षेत्रों में पण भारे भाड़े लेवा अनुमति आपी। भाड़े लेवा एटले जगह भाड़े लई व्यापार करवानी मंजूरी अनुमति एटले मंजूरी आई। ईस्वीसन 1740 पछी अंग्रेजोए पोतानी कोठी फोर्ट विलियम कलकत्ता छे ने किलेबंदी करता बंगाळना नवाब सिराजुद्दौला साथे તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા કે ફોર્ટ વિલિયમને ફરતે કિલ્લેબંધીની શરૂઆત થઈ। હકીકતમાં એના રક્ષણ માટે કોઈ અહીંયા હુમલો ન કરે એટલા માટે, પણ એને કામ એવું જ હતું અંગ્રેજોને કાંઈથી લશ્કરી તાકાત ઊભી કરી અને ધીમે ધીમે આજુબાજુના બધે રાજાઓને આપણે હરાવી દેશું, આવી જ એની એક ઈચ્છા હતી। તો એની સાથે બંગાળના એ સમયના જે નવાબ હતા સિરાજુદ્દૌલા એની સાથેના સંબંધ છે કટુતાપૂર્ણ। કટુતાપૂર્ણ એટલે કે ખરાબ બૈના, લડાયક બૈના। સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યું। ફોર્ટ વિલિયમ જે કિલ્લો હતો, કિલ્લેબંધી કરી હતી એને કોઠી ઉપર, એ હુમલો કર્યો 1756ના રોજ અને અંગ્રેજોને છે હરાવ્યા। કોને? સિરાજુદ્દૌલા। ત્યારબાદ ઘટના બને છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757। ટૂંકમાં ખાસ પાકી કરજો વિદ્યાર્થી મિત્રો, કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ અને હાલનું ચેન્નઈ અહીંયા પહોંચ્યા કે કલકત્તામાં અંગ્રેજોની હાર થઈ આ સમાચાર છે છેક મદ્રાસ પહોંચી ગયા। અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે, રોબર્ટ ક્લાઇવ અંગ્રેજ પ્રતિનિધિ હતો, એના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી। સમાચાર પહોંચી ગયા મદ્રાસ, રોબર્ટ ક્લાઇવે છે એક સેનાને તાત્કાલિક સ્થિતિ બંગાળ મોકલી દીધી। નવાબના વિશ્વાસુ માણેક ચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું। એ સમયના જે નવાબ હતા એને અંગ્રેજોના વિશ્વાસુ માણેકચંદ બરાબર એને લાંચ લઈ લીધી, પૈસા લઈ લીધા અંગ્રેજો પાસે અને કલકત્તા છે એ અંગ્રેજોને સોંપી દીધું। અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, કારણ કે અંગ્રેજોની એક રીત જ હતી ભાગલા પાડોને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ્સ બરાબર। તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો। હવે મીર જાફર જે છે બરાબર, એ સિરાજુદ્દૌલાનો એક માનીતો સૈનિક હતો બરાબર, એને કીધું ભાઈ તું અમે અહીંયા લડાઈ કરી જીતી જઈશું અને તને નવાબ રાજા બનાવી દઈશું, આવી લાલચ આવી અને એના કવરમાં કરી લીધું। સાથે સાથે બંગાળના મોટા સાહુકારો પૈસાદાર લોકો જે હતા, જગત શેઠ છે, રાય દુર્લભ છે, શેઠ અમીચંદ છે, એને પોતાની તરફેણમાં અંગ્રેજોએ પોતાના કબજામાં કવર કરી લીધા, પોતાના મિત્ર બનાવી લીધા। અંગ્રેજોનું કામ જ એ હતું ભાગલા પાડવાનું રાજ કરવું। માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું। 1757ની અંદર ફ્રેન્ચોની જે વસાહતો હતી ત્યાં અંગ્રેજોએ આક્રમણ કર્યું અને પોતાનો સત્તા છે એ વધારી દીધી, ફ્રેન્ચોને હરાવી। 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું બરાબર। નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજોની સેના વચ્ચે થયું લડાઈ હતી પ્લાસીના મેદાનમાં। નવાબના સેનાપતિઓએ અંગ્રેજોને મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ। નવાબની સેનાએ હુમલો કર્યો અંગ્રેજોને વળતો જવાબ આપવા માટે, પણ એ નવાબની સેનામાં જે એનો સેનાપતિ હતો બરાબર મીર જાફર એ ફૂટેલો હતો, અંગ્રેજો બાજુ હતો, એટલે તરત નવાબની સેનાને હારનો સામનો કરવો પડ્યો। મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો, શરત કઈ દીધી એટલે મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અંગ્રેજોએ। સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી, તરત સિરાજુદ્દૌલાને પકડી લેવામાં આવ્યો, એની કરવામાં આવી હત્યા।
अंग्रेजों ने नवाबे 24 परगणा विस्तार की जागीर आपी। अंग्रेजों ने नवाबे, नवाब एटले जे राजा भाई नो तो मीर जाफर, एने 24 परगणा, 24 एवा गामडाओ छे एनी जागीरी हकजी हतो ए आप्यो जकात रूपे, અને સાથે જકાત વગર વેપાર કરવાની છૂટ આપી દીધી। મિર્ઝા પર કીધું જકાત વગર કોઈ પણ ટેક્સ વગર વેપાર કરો। પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું, કારણ કે શાસન તો મેનું એને રાજા તરીકે બેસાડ્યો હતો મિર્ઝા પર, બાકી તો વર્ચસ્વ તો એનું જ હતું અંગ્રેજોનું। અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાન માલિક બન્યા, પોતે એ વાત વેપાર કરવા મહિલા સંસ્થાના બંગાળ પોતાના કબજામાં કરી લીધું। આવી રીતે પ્રદેશો મહિલા પડાવવા જીતવા, એટલું જ નહીં ભારતના વિજય માર્ગો પર અહીંથી જ શરૂઆત થઈ, ભારતની અંદર વિજય મેળવવાની શરૂઆત એને બંગાળથી ગઈ। ઈસવીસન 1818 સુધીમાં ભારતમાં અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું, આખે આખું ભારત છે 1818 સુધીમાં તો અંગ્રેજ શાસનની અંદર આવી ગયું। હવે પ્લાસીનું મૂળ પલાસ હતું, પ્લાસીનું મૂળ નામ શું હતું? પલાસ। અંગ્રેજો તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું, પ્લાસીનું મૂળ પલાસ હતું પણ અંગ્રેજો એનું ઉચ્ચારણ શું કર્યું હતું? પ્લાસી। અહીં પલાસ એટલે ખાખરો અને જે કેસુરો, બરાબર, ઉનાળામાં જે કેસુરો થાય બાળકોને નવડાવવા માટેના ફૂલ આવે કેસુરો અને ખાખરો ના વૃક્ષો હતા। આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, જેનો હોળીમાં તહેવારમાં ઉપયોગ થતો, બરાબર, હોળીમાં છે એ આ ફૂલમાંથીને જ રંગ બનાવીને એની જ હોળી રમવામાં આવતી, તો હવે બધે કલરની બધું આવી ગયું, કાયદેસર આ કેસુરાના રંગમાંથી અને એકદમ ઠંડા, બરાબર, લૂનો લાગે એના ફૂલથી નવાય। ત્યારબાદ થાય છે બક્સરની લડાઈ 1764માં। બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી। બંગાળના નવાબ મીર કાસિમ અને અવધના નવાબજી છે વાજિદ અલી શાહ અને મુઘલ સમ્રાટ, બરાબર, આ બધે ભેગા મળી અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટેની એક યોજના બનાવી। આ ત્રણેયની સંયુક્ત સેના, ત્રણેય એટલે કોણ કોણ? તો કે બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ સમ્રાટ, આ ત્રણેયની જે સંયુક્ત સેના છે એમાં 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી ત્રણેયની સંયુક્ત સેના। જ્યારે કંપનીની સેના 7,072 હતી, આના 50,000 સૈનિકનો, આના માત્ર 7,072 સૈનિક, મેજર નરરોના વડપણ હેઠળ, મેજર નરરોના વડપણ હેઠળ ભારતમાં આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 અંદર થયું। અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો, અંગ્રેજો જીતી ગયા બક્સરની લડાઈમાં પણ। એક સાથે ત્રણ સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાનો ભારતમાં હવે કોઈ જ ન હતો, કે હવે આ ત્રણ બધી જગ્યાએ કવર, મીર કાસિમને હરાવ્યો, અવધના નવાબને હરાવ્યા, મુઘલ સમ્રાટને હરાવ્યા, સિરાજુદ્દોલાને હરાવ્યો, આવું બધું કબજામાં કરી લીધું, હવે એની સામે કોઈ સમર્થ એવો વ્યક્તિ નહોતો કે એને અંગ્રેજોને હરાવી શકે। બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહારને ઓરિસ્સાની, ઓરિસ્સા જાતાનું ઓડિશાના દિવાની અધિકારો પ્રાપ્ત થયા, જમીન મહેસૂલ ઉઘરાવવાના, દિવાની એટલે જમીન મહેસૂલ ઉઘરાવવાના, એટલે કે તેઓ વિધિસરના માલિક બની ગયા, કાયદેસર રીતે માલિક બની ગયા બંગાળ, બિહારને ઓરિસ્સાના। જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી, આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મળી ગઈ, બરાબર, નવાબ એટલે મીર કાસિમને જવાબદારી સોંપી દીધી ભલા મીર જફરને, અને પોતે હકીકતમાં મેન શાસન પોતે કરતો પણ એક રાજ અંગ્રેજોના પ્રતિનિધિ તરીકે મીર જાફર છે એ રાજ કરતો, એટલે આવી દ્વિમુખી શાસન પદ્ધતિ એને અપનાવી, એટલે કે આખી ન થાય એમ એ ન કહી શકાય કે અંગ્રેજો રાજ કરે છે, બરાબર, અને હકીકતમાં રાજ કરતા હતા અંગ્રેજો। હવે મૈસૂર વિગ્રહની વાત છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરશું। આભાર વિદ્યાર્થી મિત્રો।